गुजरात विधानसभा ने चूंटणी लेने हाल खूब ज महत्वना समाचार प्राप्त થઈ રહ્યા છે। મળતી માહિતી અનુસાર જામ જોધપુર લાલપુર વિધાનસભા ની ટિકિટ જાહેર થાય તે પહેલા જ ભાજપ માં બડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે। જે રીતે ગુજરાત વિધાનસભા ની ચૂંટણી નજીક આવી રહી છે તેની તારીખો જે જાહેર કરવામાં આવી છે ત્યારે રાજનીતિ માં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપ માં બડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે। તો આજે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચુક્યા છે હર્ષલ ખદેડિયા। જી હર્ષલ, જણાવશો કે જામ જોધપુર થી જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભાજપમાં બડકાના, શું છે માહિતી? જી ચોપડતી વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર ડીસી વિધાનસભાની બેઠકમાં ભાજપમાં વરકાના એંધાણ સામે આવ્યા છે। લાલપુર જામજોધપુર વિધાનસભાની ટિકિટ જાહેર થાય એની પહેલા ભાજપમાં બડાકાના એંધાણ સામે આવ્યા છે। ભાજપમાંથી આહિર સમાજના અગ્રણીને અથવા આહિર સમાજના કોઈપણ ઉમેદવારને ટિકિટ ન આપતા નવા જૂનીના મૂળમાં આહિર સમાજ હોય તેવું લાગી રહ્યું છે। જે ચોક્કસથી કહી શકાય કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે તારીખો જાહેર થઈ ગઈ છે, પહેલી તારીખ અને પાંચમી તારીખ જે જાહેર કરવામાં આવી છે ત્યારે ચોક્કસથી હવે ત્રિપાંખો જંગ જામવાનો છે। ભાજપમાંથી પણ અનેક ઉમેદવારો રાજીનામા આપી રહ્યા છે, કોંગ્રેસમાંથી પણ આપી રહ્યા છે, તો આમ આદમી પાર્ટીએ પણ જંગ લાવ્યું છે, તો શું કેવું છે, આપને શું લાગી રહ્યું છે? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપનો દબદબો પહેલેથી જોવા મળી રહ્યો છે। ભાજપના આહિર સમાજના 48,250 થી વધુ મતો આ બેઠકમાં સમાયેલા છે, એટલે કહી શકાય કે આહિર સમાજનો પહેલેથી જ આ બેઠક ઉપર દબદબો જોવા મળી રહ્યો છે। અને જો કદાચને ભાજપની નારાજગી, આહિર સમાજની નારાજગી ભાજપ પ્રત્યે રહેશે તો ચોક્કસથી કહી શકાય છે કે ભાજપને પણ આના પરિણામ ભોગવવા પડશે। જી હર્ષલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે મારા સંવાદદાતાએ માહિતી આપી કે જામ જોધપુર લાલપુર વિધાનસભાની જે બેઠક છે ટિકિટ જાહેર થાય તે પહેલા જ ભાજપમાં બડાકાના એંધાણ જોવા મળી રહ્યા છે, રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ભાજપમાંથી આહિર સમાજને ટિકિટ આપવા માંગણી નહીવત લઈને નવા જૂનીના મૂળમાં જ લોકો જોવા મળી રહ્યા છે। આહિર સમાજની અવગણના થતી હોવાથી નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। જે રીતે કહી શકાય કે જામ જોધપુર લાલપુરમાં એસી વિધાનસભાની જે બેઠક પર આહિર સમાજના મતદારોનો દબદબો છે, તો સૌથી વધુ મતદાર ધરાવતા સમાજને અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે એસી વિધાનસભાની બેઠક પર આહિર સમાજના મતદારોનો જે દબદબો છે, તો આહિર સમાજની અવગણના થતી હોવાની લઈને નવા જૂનીના એંધાણ સર્જાઈ રહ્યા છે। તો આગામી સમયમાં આહિર સમાજ દ્વારા નવા જૂની થાય તેવા એંધાણ સેવાઈ રહ્યા છે। તો જોવું હોય ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે નજીક આવી રહી છે ત્યારે અનેક પક્ષ જે રીતે જોર લગાવી રહ્યું છે, દરેક પાર્ટી સક્રિય થઈ છે, તો હવે ગુજરાત વિધાનસભાનો